સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ધોરણ 8માં આવતા ગુજરાતી વ્યાકરણમાં વાક્યના પ્રયોગ વિશે આજે સમજ મેળવીશું. બાળકો, આપણે ધોરણ 7માં વિધાન, નિષેધ વાક્ય, ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય વિશે તો સમજ મેળવી જ છે, પરંતુ આપણે હવે વાક્યના પ્રયોગોમાં આપણે મુખ્ય બાબતો સૌથી પહેલાં એક વખત ફરી પાછી યાદ કરી લઈએ કે વાક્યના મુખ્ય બે પદો હોય છે, આપણે બધા જ જાણીએ છીએ, એક તો કર્તા અને બીજું ક્રિયાપદ. ઉપરાંત ત્રીજું પદ પણ સમાવિષ્ટ હોય છે અને તે હોય છે કર્મ. વાક્યમાં પ્રયોજાતા ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેને આધારે વાક્યના ત્રણ પ્રકાર પાડી શકાય છે. એક કર્તરી વાક્ય, બીજું કર્મણી વાક્ય અને ત્રીજું ભાવે વાક્ય. હવે આ ઉપરાંત પ્રેરક વાક્ય પણ થાય છે. તો આજે આપણે આ ચારેય વાક્ય પ્રયોગો જોઈશું, કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય. કે કર્તરી વાક્ય કોને કહેવાય, કર્મણી કોને કહેવાય, ભાવે કોને કહેવાય અને પ્રેરક વાક્ય કોને કહેવાય. ચાલો ખૂબ જ સરળ ભાષામાં અને સાદા ઉદાહરણો દ્વારા આપણે આ વાક્યના પ્રયોગો શીખીએ. બાળકો, આપણા પાઠ્યપુસ્તક પાના નંબર 12 ઉપર વાક્યના પ્રયોગો આપેલા જ છે, પરંતુ અહીં હું તમને જે વિડીયોમાં વાક્યના પ્રયોગોના ઉદાહરણ આપું છું તે ખૂબ જ સરળ ભાષામાં અને સરળ અને સાદા વાક્યના ઉદાહરણો છે. તો ચાલો આપણેની વ્યાખ્યા સાથે, ઉદાહરણો સાથે આપણે આ વાક્યના પ્રયોગની સમજ મેળવીએ. હવે સૌથી પહેલાં આપણે કર્તરી વાક્ય એટલે શું, એમાં કઈ કઈ મુખ્ય બાબતો હોય જેને આપણે ધ્યાન રાખવું પડે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. જેમાં કર્તાની પ્રધાનતા હોય. કર્તા કેવી રીતે જાણી શકાય? આપણને એમ થાય કે આમાં મેડમે તો હમણાં કહ્યું કે કર્તાની પ્રધાનતા હોય, પણ ખબર કેમ પડે કે કર્તા કોણ છે, કેમ જાણી શકાય? તો કર્તા જાણવા માટે આપણને કોણ પ્રશ્ન પૂછવાથી કર્તા મળે છે. આપણે જ્યારે વાક્ય વાંચીએ ત્યારે વાક્યમાં આપણને કોણ એવો પ્રશ્ન, એવા પ્રશ્ન કરવાનો, કોણ શબ્દથી આપણને પ્રશ્ન પૂછવાનો જેથી એનો જે જવાબ મળે તે કર્તા હોય, બરાબર? દાખલા તરીકે અહીંયા એને ઉદાહરણ એક આપ્યું છે કે આયુષ સાયકલ ચલાવે છે. હવે અહીંયાથી પ્રશ્ન આપણે પૂછીએ કે કોણ સાયકલ ચલાવે છે, તો જવાબ શું મળશે? અહીંયા આયુષ સાયકલ ચલાવે છે, એટલે કે અહીંયા આયુષ છે એ કર્તા છે. સમજણ પડી ને? આવી રીતે જ્યારે કર્તા આપણને ખ્યાલ ન આવે ત્યારે આપણને શું કરવાનું, તો કોણથી આપણને પ્રશ્ન પૂછવાનો, કોણ પ્રશ્નથી પૂછવાથી જે જવાબ મળે તે કર્તા હોય. ચાલો બીજી બાબત શું છે, તો કે શું પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે. હવે બીજું વાક્ય કે આપણને કર્મ કેવી રીતે ખબર પડે, તો આપણને જે વાક્ય હોય એનામાં આપણને શુંથી પ્રશ્ન પૂછવાનો અને શુંથી પ્રશ્ન પૂછવાથી જે પણ જવાબ મળે તે કર્મ હોય, બરાબર? જુઓ, આ જ ઉદાહરણમાં આપણે જોઈ લઈએ કે કર્મ કેવી રીતે શોધાય. તો આયુષ સાયકલ ચલાવે છે, બરાબર? આ જ વાક્યમાં આપણે કર્મ શોધી લઈએ કે આયુષ શું ચલાવે છે, તો શું આવશે? સાયકલ ચલાવે છે, એટલે સાયકલ શું થયું? તો કે કર્મ થયું. આવડી જશે ને? હા, ખૂબ સરળ છે. ત્યાર પછી આપણને કઈ બાબત ધ્યાન રાખવાની છે, તો કે જેમાં કર્તાનું ક્રિયા પર નિયંત્રણ હોય, એટલે કે જે કર્તા કરી રહ્યો છે એ પોતાની રીતે ક્રિયા કરી રહ્યો છે. ક્રિયાપદ હોય એ ક્રિયા સાથે જોડાયેલું હોય. જેમ કે દાખલા તરીકે રાહુલ પુસ્તક વાંચે છે, તો રાહુલ પુસ્તક વાંચવાની જે ક્રિયા કરી રહ્યું છે એ સમજદારીપૂર્વક કરી રહ્યું છે, એમાં સજાગતાથી કરી રહ્યું છે. એનાથી આપોઆપ કે કુદરતી રીતે નથી થતી. રાહુલને ખબર છે કે મારે પુસ્તક વાંચવું છે, એની ઈચ્છાથી જ એ પુસ્તક વાંચી રહ્યો છે. માટે જેમાં કર્તાનું ક્રિયા પર નિયંત્રણ હોય ત્યારે કર્તરી વાક્ય બને છે. ચાલો હું તમને અહીંયા થોડા કર્તરી વાક્યના ઉદાહરણો આપું છું, જેનાથી આપણને સ્પષ્ટ સમજાશે કે કેવી રીતે કર્તરી વાક્યના ઉદાહરણો હોય, કેવા હોય. સૌથી પહેલું ઉદાહરણ છે, હું ચા પીઉં છું. ભાવે છે અથાગ પ્રયત્નો કર્યા. વિરાજ સંતા કુકડી રમે છે.
मीना रसोई बनावे छे, भाविक टीवी जुए छे। हवे बधा ज तमे अहींया कने जो उदाहरण जुओ छे ने त्यां कने तमने बधाने ख्याल पड़शे के अहींया कर्ता मुख्य छे, एटले के कर्ता जेवी रीते छे ने एवी ज रीते एनी क्रियापद छे के हूँ चा पीवूँ छूँ तो हूँ ए पोते छे एटले छूँ आव्यो क्रियापद। भावेशे अथाग प्रयत्नों कर्या, भावेशथी ज अथाग प्रयत्नों थया एने कर्या पोतानी रीते। वीरा संता कुकड़ी रमे छे એટલે કે કર્તા અનુસાર જ ક્રિયાપદ છે, કર્તા મુખ્ય છે, કર્તાને જોઈને જ ક્રિયાપદ ચેન્જ થાય છે, એટલે કે આ કર્તરી વાક્યના ઉદાહરણો છે। પછીનું ઉદાહરણ છે મંત્રીશ્રીએ શાળાનું ઉદ્ઘાટન કર્યું, હું રાજ્યાસન ભોગવું છું, રમેશે અથાગ પ્રયત્નો કર્યા, મેં પરીક્ષા આપી નહીં, અમે રડી પડ્યા, દાદાજી ઉઠતા નથી। આ બધા જ વાક્યો તમે જોઈ શકો છો કે આમાં બધામાં કર્તા મુખ્ય છે, તેમજ બધા જ કર્તા સમજદારીપૂર્વક પોતાની ક્રિયા કરી રહ્યા છે, કોઈ પણ આપોઆપ ક્રિયા થતી નથી। અને હા, હજી એક બાબત કર્તરી વાક્યમાં આપણે નોંધવાની છે કે જ્યારે કર્તરી વાક્ય હોય ત્યારે તેમાં કર્તાના લિંગ વચન અનુસાર પ્રત્યયો ગોઠવામાં આવે છે। એનું પણ એક ઉદાહરણ આપું, અહીંયા જુઓ, અહીંયા કર્તરી વાક્યમાં કર્તાને ધ્યાનમાં રાખીને જ ક્રિયાપદ મુકાય છે, એટલે કે દાદાજી ઉઠતા નથી। હવે ઉઠતા નથી એટલે કે દાદાજી છે, એટલે પુલિંગ છે, પણ જ્યારે લિંગ બદલાઈ જાય કર્તાનું, એટલે કે કર્તા જ્યારે પુલિંગમાંથી સ્ત્રીલિંગ આવી જાય ત્યારે એની ક્રિયાપદ પણ બદલાઈ જાય છે, જાણે કે પ્રિયા ઉઠતી નથી, ઉઠતી થઈ ગયું, ઉઠતાની જગ્યાએ શું થઈ ગયું, ઉઠતી, કારણ કે કર્તા સ્ત્રીલિંગ આવી ગયું છે માટે। તો આપણને આના ઉદાહરણ દ્વારા તમને ખબર પડી ગઈ હશે કર્તરી વાક્ય કેવી રીતે બને છે અને તેના ઉદાહરણો કેવા હોય છે, ખબર પડી ગઈ। ચાલો હવે કર્મણી વાક્ય આપણે જોઈએ। જુઓ અહીંયા કર્મણી વાક્ય એટલે શું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે કર્મણી વાક્ય એટલે શું, તો કે જેમાં કર્તા ગૌણ અને કર્મ પ્રધાન હોય તે સકર્મક હોય છે, એટલે કે તેમાં કર્મ તો હોય જ છે, કર્મ વિના કર્મણી વાક્ય બનતું નથી। પછી છે એમાં નોંધવા જેવી વસ્તુ કે જેમાંથી, વડે, દ્વારા, તરફથી જેવા પ્રત્યયો લાગેલા હોય, દાખલા તરીકે મારાથી પુસ્તક વંચાય છે। તેમજ ત્યાર પછી ધાતુને આય કે વાય પ્રત્યય હોય, એટલે કે લખ અગર ધાતુ છે તો એને લખાય એવો પ્રત્યય લાગે છે, કર્મ પ્રમાણે ક્રિયાપદનું રૂપ બને છે, એટલે કે કર્મ અહીંયા મુખ્ય રહેશે, કર્તા નહીં। જ્યારે કર્તરી વાક્યમાં આપણે કર્તાને મુખ્ય માનતા હતા, જ્યારે કર્મણી વાક્યમાં કર્મ મુખ્ય બનશે અને કર્મ પ્રમાણે જ ક્રિયાપદનું રૂપ બનશે। અહીં તમે જોઈ શકો છો કે સર્વનામ, એટલે કે જ્યારે આપણે કોઈ કર્તા, અહીંયા કર્મણીમાં જ્યારે કર્તા એ નામ હશે, એટલે કે રમેશ, મહેશ, ચંદ્રેશ આવા કોઈ નામ હશે, ત્યારે આપણે એની પાછળ થી લગાડી દેશું, બરાબર, કારણ કે કર્મણી વાક્ય બનાવવા માટે આપણે પહેલે એની જો મુખ્ય બાબતો આપણે જોઈએ, એમાં આપણે જોયું કે થી અથવા દ્વારા એનાથી કર્મણી વાક્ય બને છે। પરંતુ જો વાક્યમાં આવા નામ ન હોય કોઈ અને એની જગ્યાએ સર્વનામ હોય તો કર્મણી વાક્ય કેવી રીતે બને, તો જો અહીંયા મેં સર્વનામ લખ્યા છે કે અગર વાક્યમાં મેંથી વાક્ય બનતું હોય, એટલે કે સર્વનામ મેં હોય તો મારાથી એવું લખાશે કર્મણી વાક્યમાં, અગર હું હોય તો મારાથી, પછી તે હોય તો તેનાથી, અને તું હોય તો તારાથી, આવું કર્મણી વાક્ય બનશે, આવી રીતે કર્મણી વાક્ય બનાવશું। જુઓ અહીંયા હું તમને ઉદાહરણો દ્વારા સમજાવું એટલે વધારે સ્પષ્ટ થશે। આપણે અહીંયા કર્તરી વાક્યના પણ ઉદાહરણો લેશું ને કર્મણી વાક્યના પણ ઉદાહરણ લેશું, જેથી આપણે બંને ઉદાહરણોને જોઈશું તેમાં આપણને ફરક દેખાશે અને જલ્દીથી સ્પષ્ટ પણ થઈ જશે। જુઓ અહીંયા આપણે પહેલાંવાળા જ વાક્યો બધા લીધા છે, હું ચા પીવું છું એ કર્તરી વાક્ય હતું, બરાબર, હવે એના આપણે એ જ વાક્યનું કર્મણી વાક્ય બનાવ્યું છે કે મારાથી ચા પીવાય છે, બરાબર છે, કારણ કે આપણે કર્મણી વાક્યમાં મેં તમને હમણાં જ કહ્યું કે સર્વનામ હોય તો હુંનું મારાથી થઈ જશે,
પછી જે ભાવેશે અથાગ પ્રયત્નો કર્યા એ કર્તરી વાક્ય છે, એનું જ કર્મણી વાક્ય આપણે બનાવ્યું કે ભાવેશથી અથાગ પ્રયત્નો કરાયા. અહીંયા તમે જુઓ છો કે કર્મ છે એના પ્રમાણે અહીંયા ક્રિયાપદ થયું છે. તેજસ સંતા કુકડી રમે છે તો કર્તરી વાક્ય થયું, અને તેનામાંથી જ કર્મણી વાક્ય બનાવશું, તેજસથી સંતા કુકડી રમાય છે. ત્યાર પછીનું ઉદાહરણ છે મીના રસોઈ બનાવે છે, એટલે કર્તરી વાક્ય, મીનાથી રસોઈ બનાવાય છે, કર્મણી વાક્ય. ભાવિક ટીવી જુએ છે, કર્તરી વાક્ય, ભાવિકથી ટીવી જોવાય છે, કર્મણી વાક્ય. અને નેક્સ્ટ છે મંત્રીશ્રીએ શાળાનું ઉદ્ઘાટન કર્યું, કર્તરી વાક્ય, અને મંત્રીશ્રી દ્વારા શાળાનું ઉદ્ઘાટન કરાયું, કર્મણી વાક્ય. નેક્સ્ટ ઉદાહરણ છે હું રાજ્યાસન ભોગવું છું, કર્તરી વાક્ય, મારાથી રાજ્યાસન ભોગવાય છે, કર્મણી વાક્ય. ત્યાર પછીનું ઉદાહરણ છે મેં પરીક્ષા આપી નહીં, કર્તરી વાક્ય, મારાથી પરીક્ષા અપાઈ નહીં, કર્મણી વાક્ય. અમે રડી પડ્યા, કર્તરી વાક્ય, અમારાથી રડી પડાયું. દાદાજી ઉઠતા નથી, કર્તરી વાક્ય, દાદાજીથી ઉઠાતું નથી, કર્મણી વાક્ય. આચાર્યએ વિદ્યાર્થીને ભેટ આપી, કર્તરી વાક્ય, આચાર્ય તરફથી વિદ્યાર્થીને ભેટ અપાઈ, તરફથી વાક્ય બનાવ્યું એટલે કર્મણી. ચાલો હવે તમને કર્મણી વાક્ય પણ શોધતા આવડી ગયા, અને કર્મણી વાક્ય કેવા બને છે, કેવી રીતે બને છે તે પણ ખ્યાલ આવી ગયો. હવે હું તમને સ્વાધ્યાયમાં થોડા વાક્યો આપું છું, તેનું તમારે કર્મણીમાંથી કર્તરી કરવાનું છે. તમે કરી શકશો ને? હા, તમને એટલા સરળ ઉદાહરણો આપું છું જે તમે કરી શકો. અહીં સ્વાધ્યાયમાં જે કર્મણી વાક્ય આપેલા છે તેના આપણે તમને કર્તરી વાક્ય બનાવવાના રહેશે. તેના જવાબો તમે પોતે જાતે જ લખશો. પહેલું છે રમેશથી પુસ્તક લખાશે, તેનું તમે કર્તરી વાક્ય બનાવશો. દાદાજીથી નિરાંતે વાતો કરાતી હતી, મારાથી ગાડી ચલાવાય છે, વિકાસથી રમત રમાય છે. બરાબર, આટલા વાક્યોનું તમે કર્તરી વાક્ય બનાવજો. ચાલો હવે આપણે કર્તરી ને કર્મણી બંને વાક્યોને ખૂબ સારી રીતે સરળ ભાષામાં અને સરળ ઉદાહરણ દ્વારા સમજ્યા. હવે નેક્સ્ટ આપણા અભ્યાસક્રમમાં છે ભાવ્ય પ્રયોગ. હવે ભાવ્ય પ્રયોગ વિશે આપણે જાણીએ. સૌથી પહેલાં તો આપણે જાણીએ કે ભાવ્ય વાક્ય રચના એટલે શું, તો કે જે વાક્યમાં કર્તા ક્રિયાનો સહેનાર હોય, એટલું જ નહીં ગૌણ હોય અને સાધનભૂત હોય, કર્મ ન હોય તે વાક્યને ભાવ્ય રચનાવાળું વાક્ય કહે છે. ભાવ્ય રચનામાં ક્રિયાપદ અકર્મક હોય છે. આપેલ વાક્યનું ભાવ્ય વાક્ય રચનામાં પરિવર્તન કરતી વેળા આપેલ કર્તરી વાક્યનો કર્તા થી અનુગ કે વડે નામ યોગી લે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભાવ્ય વાક્ય રચનામાં ક્રિયાપદ છે એ અકર્મક હોય છે, એટલે કે એમાં કર્મ નથી હોતું. ભાવ્ય વાક્ય રચનામાં કર્મ હોતું નથી. અને જ્યારે કર્તરી વાક્યનો કર્તા હોય છે તેનામાં થી અથવા કો વડે એના એવા અનુગ કે નામ યોગી થી એ વાક્ય બને છે. ભાવ્ય વાક્ય રચના કર્તામાં શું લાગે છે? થી અથવા તો વડે. ચાલો અહીંયા ઉદાહરણો હું દ્વારા સમજાવું છું તમને ભાવ્ય વાક્ય રચના. મારાથી હોટલમાં રહેવા જવાયું, અહીંયા શું છે? તો કે ભાવ્ય વાક્ય રચના, મારાથી હોટલમાં રહેવા જવાયું. હવે આ ઉદાહરણ તમે જોશો તો તમને આ ઉદાહરણ કર્મણી જેવો જ લાગશે, બરાબર ને? પણ કાંઈ વાંધો નહીં, આપણને ખ્યાલ છે કે કર્મ કેવી રીતે શોધાય. તો કર્મ માટે આપણે શુંનો પ્રયોગ કરશું, એટલે કે શુંથી પ્રશ્ન પૂછશું, અને જે જવાબ મળે તે કર્મ હોય. અહીંયાથી આપણે એ જ રીતે એનો આપણે નિરાકરણ કરીશું, એટલે કે એને આપણે ચેક કરીએ કે ચાલો આ ભાવે વાક્ય છે કે કર્મણી વાક્ય. તો અહીંયા પ્રશ્ન તમે શુંથી પૂછો, જેથી કરીને જવાબમાં જો તમને કર્મ મળે તો આ કર્મણી વાક્યનું થશે. પરંતુ અહીંયા ભાવે વાક્યનું ઉદાહરણ હોતા અહીંયા તમને કર્મ મળશે નહીં. જુઓ, શું રહેવા જવાયું એમ તો પૂછાશે જ નહીં, કારણ કે અહીંયા કને પ્રશ્ન કેવી રીતે થશે? તો કે ક્યાં રહેવા જવાયું, ક્યાંથી પ્રશ્ન ઉદ્ભવશે? આપણેને તો કર્મ માટે શુંનો પ્રયોગ કરવાનો છે, તો અહીંયા શુંથી પ્રશ્ન થશે નહીં. માટે આ ભાવ્ય વાક્ય રચનાનું ઉદાહરણ છે, બરાબર? અહીંયા કર્મ છે નહીં. ચાલો બીજું ઉદાહરણ છે વિનુથી અવાયું હતું. હવે અહીંયા પણ સેમ જ વસ્તુ છે,
तो આપણે અહીંયા ને પાછા શુંથી પ્રશ્ન પૂછીશું જેથી કર્મ મળે છે કે નહીં તે જોઈ લઈએ. શું અવાયું હતું? તો પ્રશ્ન બનશે નહીં, વિચિત્ર લાગે છે ને, વાક્ય રચના જ વિચિત્ર લાગે છે. માટે અહીંયા પ્રશ્ન કેવી રીતે બનશે? કોનાથી અવાયું હતું, કોનાથી આવશે એવી રીતે પ્રશ્ન બનશે. માટે અહીંયા કર્મ છે નહીં. ચાલો ત્રીજો વાક્ય છે, એટલામાં કરીનાથી આવી જવાયું. હવે અહીંયા આપણે શુંથી પાછો પ્રશ્ન પૂછે, ચાલો કર્મ છે કે નહીં? એટલામાં કોનાથી આવી જવાયું એમ પ્રશ્ન બને છે. શું આવી જવાયું? તો પ્રશ્ન ખોટો છે. વાક્ય રચનાની દ્રષ્ટિએ પ્રશ્ન જ ખોટો છે કે શું આવી જવાયું, તો એનો જવાબ નહીં મળે. કોનાથી આવી જવાયું તો બનશે કરીનાથી આવી જવાયું, તો કોનાથી બને છે પ્રશ્ન, શુંથી બનતો નથી. માટે અહીંયા પણ કર્મ નથી, માટે આ ભાવ્ય વાક્ય રચના છે. આવી રીતે ભાવ્ય વાક્ય રચના ઓળખવી ખૂબ જ સહેલી છે. તો ચાલો આપણે ભાવ્ય વાક્ય રચના વિશે પણ આશા કરું છું કે તમને સ્પષ્ટતા થઈ ગઈ હશે. તો હવે ભાવ્ય વાક્ય રચના પછી લાસ્ટ છે પ્રેરક વાક્ય રચના. તો આપણે એના વિશે પણ જાણી લઈએ કે પ્રેરક વાક્ય રચના કેવી રીતે ને કેવ બને છે. સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા સમજી લઈએ. જે વાક્યમાં ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ કે ભાવ હોય ત્યારે તે વાક્યરચનાને પ્રેરક વાક્યરચના કહેવાય છે. આ તો ખૂબ જ સરળ છે, કારણ કે આપણને કામ કરવું હોય એના કરતાં આપણને કોઈક પાસે કામ કરાવવું હોય એ આપણા માટે વધારે સહેલું લાગે હે ને. તો એ જ વસ્તુ અહીંયા પ્રેરક વાક્યરચનામાં થશે કે આપણને કામ નથી કરવાનું, આપણને કોઈક દ્વારા કામ કરાવવાની પ્રેરણા આપવાની છે, માટેને પ્રેરક વાક્યરચના કહેવાય છે. સાદી વાક્યરચનામાં કર્તા પોતે જ ક્રિયા કરે છે, જ્યારે પ્રેરક વાક્યરચનામાં કર્તા અન્ય દ્વારા ક્રિયા કરાવે છે, અર્થાત અન્યને ક્રિયા કરવાની પ્રેરણા આપે છે. ચાલો તો આવા ખૂબ જ સરળ એવા પ્રેરક વાક્યને આપણે સમજીએ ઉદાહરણ દ્વારા. હું તમને અહીંયા ઉદાહરણ બતાવું છું. જો અહીંયા ઉદાહરણ છે, કરીના સેફ પાસે પોતું કરાવે છે. કરીના પોતે નથી કરતી પણ સેફ પાસે પોતું કરાવે છે, એટલે કે પ્રેરણા આપે છે એને કરવાની. સંજય મને કસરત કરાવી. સંજય પોતે કસરત કરતો નથી પણ બીજા કોઈને કરાવે છે. છોકરાઓએ ગુજરાતીના શિક્ષક પાસે વાર્તા કહેવડાવી, એટલે કે છોકરાઓએ શિક્ષકને પ્રેરક કર્યા, એટલે કે પ્રેરિત કર્યા વાર્તા કહેવા માટે કે તમે અમને વાર્તા કહો. છોકરાઓએ પોતે વાર્તા કહી નથી, માટે પ્રેરક વાક્યરચના છે. આવી રીતે આપણે અહીંયા કર્તરી વાક્યરચના, કર્મણી વાક્યરચના, ભાવિ વાક્યરચના અને પ્રેરક વાક્યરચના આ ચારે ચાર વાક્યના પ્રકારો આપણે સમજ્યા, તેમના ઉદાહરણો પણ જોયા. તો હવે તમારે આ વિડીયોમાં જેવી રીતે મેં વ્યાખ્યાઓ અને ઉદાહરણો લાઇનમાં વિડીયોમાં બતાવીને સમજાવ્યા છે, એ જ રીતે તમે તમારી ગુજરાતી વ્યાકરણની બુકમાં આ નવો ટોપિક એટલે કે વાક્ય પ્રયોગ તમે લખી નાખશો. લખાઈ ગયા પછી તમે તેનો ફોટો પાડીને મને મોકલાવી શકશો. તો બધાને સારા અક્ષરે લખવાનું છે, તેમજ કમ્પલસરી તમારે ફોટો મોકલવાનો છે જેથી મને ખ્યાલ આવે કે તમારું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. થેન્ક યુ.